પ્રવેશ કરે અને જે અચાનક આ ઓવાળો આવ્યો માં સાગી પાસ કરી પછી ધર્મનું સંસ્થાપન કરી અને પોતાના લાડલા ભક્તોને ભક્તોના વિકાસ કરે છે. આજે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ નાનકડા સ્વરૂપને રમાડવા માટે છપૈયાની બ્રહ્મકુમારી કૌદેયનો આ અમને રમાડવા દો એટલે માં ભક્તિ એ બાઈને આપે એ તમે ના આવતી. સ્વયં માં ભક્તિ પોતે લાલન પાલન કરવા માટે પૂરો છે પણ છતાંય માને રમાડવા મળતા નથી ત્યારે માં ભક્તિ અને છે એમ પરમાત્મા જ્યારે અવની પર આવે છે ત્યારે અને વિધાતા સર્જનના દિવસે લેખ લખવા માટે આવે પણ આ તો ભગવાન એ માં ભક્તિના ભવનમાં એના પ્રાગટ્યથી સત્સંગી જીવને એ દિગંબર કોત્રાપાલમ દદતિ સરિતમ વિકીર્ણ કેશાં જનનીં છૂટા કરેલા છે. વૃતારુણાક્ષાવિત તોગ્ર દશાઓ બચાવની હાકલ પાડી બ્રહ્મકુમારિકા બહેનો આવી દાસ દાસ્યો આવ્યા છે. બેભાન થયેલા જોયા હનુમાનજી મહારાજે આંખો બંધ કરીને દ્રષ્ટિ કરીને કહી કો માં માં જાગ પ્રેમાળ અને દિવ્ય હમણાં હું આવ્યો. હનુમાનજી મહારાજ એ પરમ સૌભાગ્યશ્રી મહારાજ માં ભક્તિને સાંત્વના આપી આજે કાર્યક્રમ કરવામાં જે આવ્યો છે એ આજથી 20 વર્ષ પહેલા બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ ની પ્રતિષ્ઠા વિધિ થયેલી અને આજે 20 વર્ષ એના પૂર્ણ થયા એટલે દ્વિદશાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય સદગુરુ વર્ય પ્રેમપ્રકાશદાસજી સ્વામીના શુભ સંકલ્પથી અમે આ ઉજવી રહ્યા છીએ અને સાથેને સાથે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એટલે વચનામૃત અને એને પણ આજે 200 વર્ષ પૂર્ણ થયા અને દ્વિદશા શતાબ્દી મહોત્સવ એ વર્ષ અમે આખા સંપ્રદાયની અંદર બધા જે તે સંસ્થાઓ છે ઉજવી રહ્યા છે તો એને પણ અમે આ કાર્યક્રમની અંદર સાંકળી લીધેલો છે અને બસ અમારા ગુરુજી છે આવા બહુ સામાજિક કાર્ય કરી રહ્યા છે અને આ જે કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર બસ ધર્મની અંદર એ જીવ જોડાય એટલા માટેનો છે અને આ ઉત્સવ છે બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દી મહોત્સવ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. આ 8 દિવસનું આયોજન છે. અમારા મંદિરને 20 વર્ષ પૂરા થયા છે એની ખુશીમાં અમે લોકોએ દ્વિદશાબ્દી મહોત્સવ રાખ્યો છે અને 3 મહિનાથી અમે આ મહોત્સવની પ્રેક્ટિસ કરી તૈયારીઓ કરીએ છીએ તાકી મોરબીની બધી જનતાઓને એનો સારો એવો લાભ મળી શકે. રાત્રે બી કાર્યક્રમ હોય છે, મોરબીમાં યુવાનો કાર્યક્રમ હોય છે, મહિલા મંડળના બી કાર્યક્રમ હોય છે, લોકોએ આયોજન કર્યું છે, અલગ અલગ પ્રોગ્રામ છે જેનાથી માણસોને સારો એવો લાભ મળે એના માટે રાખ્યું છે અમે લોકોએ. અમને અત્યારે બહુ સારું જ લાગે છે કે અહીંયા આવ્યા પછી આપણને બહુ બધું જાણવા મળે છે જીવનમાં જે આપણે બહુ બધું ઉતારવા જેવું છે એ સામે વાતો કરે છે એ ખરેખર આપણા જીવનને લગતી વાતો છે. જેમ કે દોષણ મુક્તિના એ લોકો ઉદેશી આપે છે એ આપણા જીવનમાં જરૂરી છે. શિવરાયજી મંદિરના દ્રષ્ટિઓ અને મંદિરના જે સ્વામીઓ છે એ જે કાર્ય કરે છે એ બી ખરેખર બહુ વિચારવા જેવા છે, આપણે જીવનમાં ઉતારવા જેવા છે. જેમ લોકોને એટલું જ કહીશ કે સ્વામી જે અત્યારે કહે છે કે આ બધા પરિવારો જેનાથી તૂટે છે અત્યારે કેવી કેવી પોઝિશન હોય છે તો એ અત્યારે સ્વામી એવું સમજાવે છે કે ભાઈ તમે કેવી રીતે પરિવારને જોડી શકો એટલે એના માટે એમ કે સ્વામી બહુ સારું એમ કે અત્યારે કહે છે કે ભાઈ તમે પરિવાર બધા સંપીને રહ્યો અને છોકરાઓ અને વહુઓ બધા એમ કે સારી રીતે તમે રહી શકો એના માટે બસ સ્વામી કથામાં સારું સમજાવે છે બધા બસ એટલે જ.